स्वागत छे विषय गणित धोरण 4 ની અંદર કે જેમાં સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 8 જેમાં આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ એ જોવાનું છે આજે તો એની અંદર પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધવાનું છે આપણે બે વસ્તુ ગોતવાની કીધી છે ત્રિજ્યા અને વ્યાસ તેના પરથી કયું વર્તુળ નાનું છે તે જણાવો બરોબર છે તો આપણી પહેલું આકૃતિ અને બીજી આકૃતિમાં જે આપેલું છે એમાં કયું નાનું છે આપણે જોઈને જ ખબર પડી જાય કઈ આકૃતિનું નાનું છે બરોબર છે તો સૌથી પહેલી ને ત્રિજ્યાને બધું ગોતી લઈએ તો માપીએ તો કેન્દ્રથી લઈને અહીંયા સુધીની ત્રિજ્યા આપણે માપીએ તો આપણે કેટલી મળે છે તો કે 2.5 સેન્ટીમીટર કેટલી મળે છે 2.5 સેન્ટીમીટર મળે છે તો આપણી ત્રિજ્યા કેટલી થશે 2.5 સેન્ટીમીટર व्यास आपने केटलो मळे छे 5 सेंटीमीटर त्यार पछी त्रिज्या बीजा वर्तुळनी त्रिज्या आपणे जोईए तो ए आपणे केटली मळे छे 2 सेंटीमीटर मळे छे एनी त्रिज्या आपणे केटली मळे छे 2 सेंटीमीटर मळे छे ત્રિજ્યા આપણી પાસે કેટલી છે 2 સેન્ટીમીટર છે તો 2 સેન્ટીમીટર તો 2 સેન્ટીમીટર ના ડબલ કરી નાખો 2 2 તો કેટલા મળશે 4 તો વ્યાસ આપણને 4 સેન્ટીમીટર મળ્યો તો કયું વર્તુળ મોટું છે બરોબર છે અને કયું વર્તુળ નાનું છે તો આકૃતિ નંબર 1 નું વર્તુળ મોટું છે આકૃતિ નંબર 2 નું વર્તુળ નાનું છે તો આપણે કહી શકીએ કે આકૃતિ 2 નું વર્તુળ નાનું છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખવાના છે એટલે આપણે વર્તુળ આપેલું છે એનું કેન્દ્ર O છે બરોબર છે O થી B ઈ કેન્દ્ર ત્રિજ્યા છે O થી D ત્રિજ્યા છે O થી C ત્રિજ્યા છે O થી E ત્રિજ્યા છે O થી A ઈ પણ ત્રિજ્યા છે અને E થી લઈને D અથવા તો D થી લઈને E સુધીની આખી લાઈન છે ઈ શું બનશે એનો વર્તુળનો વ્યાસ બનશે બરોબર તો અહીંયા સૌથી પહેલું આપણે શું આપેલું ઓ ઓ શું આપેલું છે તો કેન્દ્ર આપેલું છે તો લખો કેન્દ્ર ઓ એ ઓ એ આપણે શું છે વર્તુળની ત્રિજ્યા છે ઓ બી ઓ થી લઈને બી સુધી શું છે વર્તુળની ત્રિજ્યા છે ઓ સી શું છે વર્તુળની ત્રિજ્યા મળે છે ઓ ડી ઓ થી લઈને ઓ ડી બરોબર છે એ શું આપણને મળે છે ત્રિજ્યા છે ઓ ઈ ઈ પણ શું બનશે વર્તુળની ત્રિજ્યા ઈ ડી ઈ થી લઈને ડી સુધીનું અંતર કેટલું શું છે આખું વર્તુળનું કેન્દ્રમાંથી પસાર થઈને શું કહેવાય વ્યાસ કહેવાય બરોબર તો આને કહેવાશે વ્યાસ બરોબર ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 3 નીચેની આકૃતિમાં ઓ બી ની લંબાઈ શોધવાનું કીધું છે ઓ મોટા વર્તુળનું કેન્દ્ર છે અને બી છે ઈ નાના વર્તુળનું કેન્દ્ર છે તો ઓ થી લઈને બી સુધીનું આપણે ટોટલ માપ ગોતવાનું કીધું છે તો સ્કેલની મદદથી આપણે શોધી શકીએ તો માપી લેવાનું કે કેટલું થાય છે બરોબર છે તો તમે જોશો તો આપણે કેટલું મળશે 3 સેન્ટીમીટર 3 નહીં પણ 4 સેન્ટીમીટર સુધી 0 થી 1 1 થી 2 3 અને 4 સેન્ટીમીટર તો OB ની લંબાઈ આપણે કેટલી મળે છે 4 સેન્ટીમીટર મળે છે બરોબર ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4 કે પ્રશ્ન નંબર 4 આપણને શું કહે છે તો કે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાના માપ શોધો અને લખવાના છે અહીંયા બે વર્તુળ આપેલા છે એની ત્રિજ્યાના સ્કેલની મદદથી આપણે શોધવાનું છે બીજું કશું નથી કરવાનું તો અહીંયા જોઈએ તો માપીએ તો આ આપણને કેટલું મળે છે 3 સેન્ટીમીટર મળે છે બરોબર આની ત્રિજ્યા આપણને કેટલી મળે છે 3 સેન્ટીમીટર મળે છે પહેલા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળી 3 સેમી બીજા વર્તુળની માપીએ તો તમે અહીંથી પણ માપી શકો છો અને આ બાજુથી પણ માપી શકો કોઈ પણ જગ્યાએથી તમે માપી શકો છો બરોબર છે તો અહીંયા આપણને કેટલી મળે છે 3.5 જેટલી ત્રિજ્યા મળે છે બરોબર 3.5 સેમી
તેનો જવાબ શું થશે? 3.5 સેમી આપણને ત્રિજ્યા લખીશું. હવે આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર 5, કે નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળમાં ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરવાના છે. તો વર્તુળની મદદથી આપણે શું કરીશું? ડિઝાઇન બનાવીશું. એક વસ્તુ ખાસ દોસ્તો, કે અહીંયા આપણે છે ને એક સીધી લાઈન દોર નાખીશું, કેમ કે કેન્દ્ર બધા લાઈનમાં આવવા જોઈએ, બરોબર. કેન્દ્ર શું થવું જોઈએ? બધા લાઈનમાં આવવા જોઈએ. તો અહીંયાથી એક સરસ મજાની આપણે ઊભી એક લાઈન, આડી આડી લાઈન અને એક ઊભી ઊભી લાઈન આપણે દોરી નાખીએ, જેથી કરીને આપણા વર્તુળો છે એ સીધા મળે, બરોબર છે. સરસ. ત્યાર પછી શું કરીશું? આપણે વર્તુળો આપણને થોડીક ત્રિજ્યા લઈ લઈએ અને એવડા એવડા માપના બધા વર્તુળો આપણે દોરવાના છે. તો પહેલું વર્તુળ મળ્યું આપણને, ત્યાર પછી બીજું વર્તુળ એવી રીતે દોરવાનું છે, બરોબર. ત્યાર પછી ત્રીજું વર્તુળ એવી રીતનું દોરવાનું છે. બરોબર, આ રીતે આપણે દોરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ, પછી હજુ એક વર્તુળ આપણે અહીંયા દોરવાનું છે. તો થોડુંક નજીક થઈ ગયું છે, આપણે એને થોડુંક દૂરથી દોરીએ. તો તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણેની આકૃતિ આપણે અહીં દોરેલી છે. તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે, એ પણ કશું નહીં, બરોબર છે. એમાં જરૂર મુજબની ત્રિજ્યા લઈને આપણે વર્તુળો દોરી નાખશું અને મનપસંદ છે આપણે કલર પૂરવાના છે એની અંદર, બરોબર છે. શું કરવાનું છે? એની અંદર મનપસંદ આપણે કલર પૂરવાના છે, બરોબર. તો તમે અહીં જોઈ શકો છો આપણે વર્તુળો દોરીએ જઈએ છીએ અને આ જ પ્રમાણે વર્તુળ દોરતા જવાના છે અને એની અંદર આપણે કલર પૂરવાનો છે, બરોબર છે. બીજું આની અંદર કશું કરવાનું નથી. તો જોવો જઈ આ પ્રમાણે આપણે આકૃતિ દોર નાખી છે, બરોબર છે. ત્યારબાદ છે એની અંદર દાખલા નંબર 3 અને 4. તો કે 3 અને 4 બરોબર છે, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. ત્રીજી આકૃતિ દોરવામાં આપણે જોઈએ તો તમે જોશો એક સર્કલ દોરવાનું. સર્કલ દોર્યા પછી એની અંદર વર્તુળ દોરવાનું, એની અંદર પછી 4 નાના નાના વર્તુળ દોરવાના છે, બરોબર. ત્યાર પછી છે ચોથું વર્તુળ. આ બંને આકૃતિઓ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે માપ લઈ લઈએ, બરોબર છે. માપ લઈ લીધું, તો માપ લઈને આપણે 6 સેન્ટીમીટર લીધો, એટલે વચ્ચેનું પોઈન્ટ આવશે 3, બરોબર છે. 3, તો એને આપણે કેન્દ્ર રાખીશું. બરોબર છે, એને કેન્દ્ર રાખીને આપણે વર્તુળ દોરીએ છીએ. તો આ વર્તુળ દોરી નાખ્યું છે આપણે, બરોબર. ત્યાર પછી એક ઊભી લાઈન દોર નાખીએ, ઊભી લાઈન દોર નાખી, બરોબર છે. ઊભી લાઈન દોર નાખી આપણે. હવે શું કરવાનું છે કે બધાનું પોઈન્ટ થી આપણે અહીંયા કેન્દ્રમાંથી આટલું માપ છે એ બધી જગ્યાએ આપણે શું કરીશું? સરખું આપણે લઈ લઈએ, બરોબર, જેથી કરીને આપણા બધા વર્તુળ છે એ સેમ મળે, બરોબર. હવે અહીંયાથી આપણે શું કરવાનું છે? વર્તુળ દોરવાના છે. તો વર્તુળ દોરીએ, બરોબર. આ રીતે આપણે વર્તુળ દોરવાના છે.
ત્યાર પછી ત્રીજું વર્તુળ આપણે દોરીએ છીએ. ત્યાર પછી ચોથું વર્તુળ દોરીએ. બરોબર, તો તમે જોઈ શકો છો કે આપણે આપેલી આકૃતિ છે એ આપણે દોરાઈ ગઈ છે અને અહીંયા આપણે શું કરેલું છે એની અંદર કલર પૂરેલો છે. બરોબર છે, તો અહીંયા આપણે શું કરીશું, કલર પૂરી નાખશું. અહીંયા હું પેન્સિલથી કલર પૂરશું, પણ આપણે કલર જે છે આપણે ચિત્ર પોથીની અંદર કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવા કલરનો આપણે ઉપયોગ કરવાનો છે. બરોબર છે, તો એ વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા આપણે કલર પૂરવાના છે. બરોબર, ત્યાર પછી એના જેવી જ બીજી એક આકૃતિ છે, તો એક આપણે આકૃતિ અહીંયા દોરીએ. તો આ આકૃતિ દોરવી હોય તો શું કરવાનું, તો કે આપણે એક શું કામ આવું કરીએ છીએ, તો અહીંયા આપણને કોઈ માપ આપેલું નથી, પણ આપણે આપણી રીતના માપ લેવાનું છે અને ચિત્ર બનાવવાનું છે. બરોબર છે, તો આ ચિત્ર આપણે માપ દોરી લીધું, તો હવે શું કરીશું, આનું કેન્દ્ર ગોતીશું. આપણે કેન્દ્ર ગોતવું હોય તો શું કરવાનું, પેલા આનો ઉપયોગ કરવાનો, એવડું માપ લેવાનું. બરોબર છે, અને પછી આને કેન્દ્ર રાખવાનું અહીંયા. બરોબર છે, તો અહીંયા આપણે જે મળે છે એ વર્તુળનું કેન્દ્ર મળશે. બરોબર, કેન્દ્રથી આપણે શું કરીશું, એક સરસ મજાનું આપણે વર્તુળ દોરીશું. બરોબર, વર્તુળ દોર્યા પછી આપણે શું કરવાનું છે, તો કે અહીંયાથી આ રીતે આપણે કરતું જવાનું છે. શું કામ કરતું જવાનું છે આગળ તમને ખબર પડી જશે. બરોબર, જેથી કરીને આમાં જો બધી જે પાંદડીઓ બને છે એ એકદમ પરફેક્ટ આવે, એટલા માટે આપણે આવું કરીએ છીએ. બરોબર, તો અહીંયાથી લઈને આપણે વર્તુળ દોરીએ અહીંયા સુધી, બરોબર, આટલું જ વર્તુળ દોરવાનું છે. આપણે જેટલા જેટલા લીટા દોર્યા છે બધા જ લીટાનો આપણે ઉપયોગ કરવાનો છે. તમે જોશો તો ધીમે ધીમે આપણને, જો અહીંયા આપણને એક પાંદડી મળી ગઈ, જો મળી ગઈ એક પાંદડી, ત્યાર પછી આનો ઉપયોગ કરીશું એટલે બે પાંદડી મળશે આપણને. બરોબર, તો તમે જોઈ શકો છો હવે આનો ઉપયોગ કરીને આપણે પાંદડી દોરવાની છે. તો જુઓ જી દોસ્તો, અહીંયા આપણને હવે કેટલી પાંદડી બાકી રહી છે, તો કે બે પાંદડીઓ જ બાકી રહે છે. અહીંયા કેન્દ્ર રાખીને આપણે, તો તમે જોઈ શકો છો કે આપણે કેટલું મસ્ત ચિત્ર દોરેલું છે. બરોબર છે, તો આ રીતે આપણે ચિત્ર દોરીને આપણે કલર પૂરવાનો છે એની અંદર. બરોબર, તો તમે જોઈ શકો છો કે આની જેવું જ આપણે અહીંયા ચિત્ર દોરેલું છે, આની અંદર હવે ચિત્ર દોરીને આપણે કલર પૂરવાનો રહેશે. બરોબર, ત્યાર પછી આપણને બે પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન નંબર 6 ની અંદર કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જીગર, જીગર કોઈ છોકરાનું નામ છે. જીગર પાસે 17 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર લંબાઈના બે અલગ અલગ દોરડા છે. શું છે, દોરડાઓ છે. 17 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટરના બે અલગ અલગ દોરડાઓ છે. તો બંને દોરડાથી તે વર્તુળ બનાવે છે, તો કયું વર્તુળ મોટું હશે, તો કયું માપ મોટું છે 17 અને 21માં, તો કે 21 છે એ મોટું કહેવાય. તો આપણે જવાબમાં લખી શકીએ, તો કે 21 સેન્ટીમીટર લંબાઈના દોરડાથી વર્તુળ છે એ મોટું બને છે. આપણે લખી શકીએ કે 21 સેન્ટીમીટર લંબાઈના દોરડાથી વર્તુળ મોટું બનશે. બરોબર છે, આપણો જવાબ થઈ ગયો. ત્યારબાદ છે એની અંદર પ્રશ્ન નંબર 2 કે એક ચોરસ ઘાસના બાગની લંબાઈ 5 મીટર છે. ખેડૂત તેના ચારે ખૂણે એક એક ગાય દોરડાથી બાંધે છે. તે દોરડાની લંબાઈ 1 મીટર છે, તો ગાય વધુમાં વધુ ક્યાં સુધી ફરી ઘાસ ખાઈ શકે છે. તો દોરો 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર આપણે લેવાનું છે. બરોબર, તો અહીં આપણે તમે જોશો તો આપણને 5 આમ આપેલું છે ને, 5 આમ ઊભી બરોબર છે, આડી ઊભી લંબાઈ આપેલી છે. તો અહીંયા પણ, તો અહીંયા પણ આપણી 5 મીટર લંબાઈ થશે અને અહીંયા પણ કેટલી થશે, 5 મીટર લંબાઈ થશે. કેમ કે ચોરસ છે ને, ચોરસની બધી બાજુનું માપ કેવું હોય, સમાન હોય, સરખું હોય. બરોબર, તો આની અંદર આ 4 ખૂણા પડે છે. હવે હવે રકમ સમજાવું છું, અહીંયા આપણે પહેલા વાંચીએ, હવે ખરેખર રકમ સમજીએ કે આ જે ખેતર છે આપણું, બરોબર છે, એ ખેતરમાં ચારે ખૂણે શું બાંધેલું છે, ગાય બાંધેલી છે. બરોબર છે, હવે એ ગાયને ઘાસ ચરવા માટે એ કેટલું ફરી શકે છે વર્તુળમાં, તો કે 1 મીટર જેટલું.
બરોબર, અહીંથી છે 1 મીટર જેટલું અંતર ફરતું હોય તો આમ ગોળ ફરી શકે, બરોબર છે? તો ચારે ખૂણે આપણે શું દોરવાનું થશે, 1 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું થશે. તો 1 સેન્ટીમીટર માપ આપણે લઈ લેવાનું સ્કેલની મદદથી, અને ચારે ખૂણે કેન્દ્ર રાખીને આપણે વર્તુળ દોરી નાખવાના, બરોબર છે? એટલે આપને ખબર પડી જાય કે એ ગાય છે આપણે જે ફરતી કોર કેટલું એ ફરી શકે છે. તો આટલું છે, ચારેક બાજુ ફરી શકશે, બરોબર? ચારેય ગાયું છે, ચારે ખૂણે બાંધેલી છે, બરોબર છે? તો આપણે ચારે ખૂણે શું દોરી નાખશું, વર્તુળ દોરી નાખશું. અહીંયા પણ આપણે વર્તુળ દોરીએ છીએ. બરોબર, અહીંયા પણ આપણે શું કરી નાખશું, વર્તુળ દોરી નાખશું, જેથી કરીને આપને ખબર પડે. તો જોઈએ દોસ્તો કે ચારે ખૂણે જો ગાય બાંધવામાં આવે, બરોબર, અહીંયા ગાય બાંધવામાં આવશે ચારે ખૂણે, બરોબર, ચાર ચાર ગાયું છે એ ચારે ખૂણે બાંધવામાં આવે, તો કેટલું કેટલું એ ઘાસ ખાવા માટે, ચરવા માટે કેટલું કેટલું એ દૂર જઈ શકે છે આપને જાણવા મળે છે. થેન્ક યુ.